વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પાઠ નંબર 4 આપણે જોઈએ છીએ સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તનના પ્રથમ લેક્ચરની અંદર આપણે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ કે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે. આ શું? તો કે પોતાનું એક વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે અને સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ પ્રક્રિયા છે. એની સાથે સાથે આપણે સામાજિક ક્રિયાની વ્યાખ્યા પણ જોઈ. મેં કઈ વરણે પેજ આપેલી કે સમાજશાસ્ત્ર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે. એટલે કે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા, વ્યક્તિ કોઈને કોઈ ચોક્કસ હેતુને પૂર્વ કરવા માટે કોઈને કોઈ જૂથ સમુદાય સાથે જોડાય છે અને પોતાની ક્રિયા કરે છે, એને સામાજિક ક્રિયા કહેવામાં આવે છે. અહીંયા આપણે એક કોલેજનું ઉદાહરણ આપણે જોયું કે વિદ્યાર્થીએ ડિગ્રી લેવા માટે કોલેજમાં એડમિશન લેવું પડે છે, એટલે કે કોલેજના જૂથ સાથે એને જોડાવવું પડે છે. તો ડિગ્રી મેળવવા માટે એ જે કોલેજના જૂથ સાથે જોડાય છે એની એક ક્રિયા કઈ થઈ કહેવાય? તો કે અર્થપૂર્ણ ક્રિયા થઈ કહેવાય, કે પોતાના હેતુને સિદ્ધ કરવા માટે કોઈને કોઈ જૂથ સાથે જોડાય છે. એની સાથે સાથે વિદ્યાર્થીનું આપણે ઉદાહરણ જોયું કે આવતી પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે નિયમિત રીતે અભ્યાસમાં વધારો કરતા વિદ્યાર્થીનું વર્તન, કે વિદ્યાર્થીએ આવનાર જે પરીક્ષા છે એની અંદર ખૂબ સારું પરિણામ મેળવવું છે, આ એનો હેતુ છે. તો આ હેતુને પૂરું કરવા માટે એ શું કરશે? અભ્યાસની અંદર પોતાની મહેનતમાં વધારો કરશે. હવે જોઈએ આપણે ટૂંકણંદ સ્વરૂપે જે પ્રશ્ન પૂછાય છે તે સામાજિક ક્રિયાના તત્વો. તો આ સામાજિક ક્રિયાના તત્વો કોણે આપ્યા છે? તો કે પાર્સન્સ નામના સમાજશાસ્ત્રીએ સામાજિક ક્રિયાના 4 તત્વો આપ્યા છે. સ્વ અર્થા કરતા, કે વ્યક્તિ પોતે જ હોય છે. શા માટે ક્રિયા કરે છે? ધ્યેય અને લક્ષ્યને સિદ્ધ કરવા માટે. આ ધ્યેય અને લક્ષ્યને સિદ્ધ કરવા માટે એ કઈ રીતે પ્રવૃત્તિ કરશે? તો કે જે તે શરતો, સંજોગો, પરિસ્થિતિ અને નિયમોને આધીન રહી અને એના માટે જરૂરી એવા સાધનોનો એ ઉપયોગ કરે છે. તો સામાજિક ક્રિયાની અંદર આ 4 વસ્તુ અગત્યની છે. વ્યક્તિ પોતે, એનું લક્ષ્ય, લક્ષ્યને અનુરૂપ એ જે ક્રિયા કરે છે એના નિયમોનું પાલન અને અંતે જે તે સાધનોને લક્ષ્ય પૂરું કરવા માટે ઉપયોગ. તો પાર્સન્સના મતે સામાજિક ક્રિયા કરનારી કોઈ પણ વ્યક્તિની ક્રિયામાં 4 તત્વો પરસ્પર રીતે ભાગ ભજવતા હોય છે. પહેલું છે સ્વ અથવા કર્તા. ક્રિયાનું મુખ્ય ચાલક બળ શું છે? તો કે સ્વ છે. કોઈ પણ વ્યક્તિ જે કાર્ય કરે છે એમાં સ્વ એટલે પોતાની જાત ખૂબ મહત્વની છે, કારણ કે ક્રિયા કરનાર માત્ર માનવ દેહ જ નથી પણ તે સામાજિક વ્યક્તિ પણ છે, સમાજનો એક સભ્ય પણ છે. આ વ્યક્તિ પોતે માત્ર શરીર નથી, દરેક વ્યક્તિની પોતાની એક એક વર્તન દ્વારા એક આગવી ઓળખ હોય છે. તો વ્યક્તિ પોતે એક અલગ એકમ છે અને વ્યક્તિ સમાજ સામાજિક સભાનતા અને આત્મચેતના સાથે ધરાવે છે. આમ સ્વને આપણે વ્યક્તિત્વ કે ચરિત્ર પણ કહીએ છીએ. વ્યક્તિત્વ એટલે શું? તો કે વ્યક્તિનું પોતાનું મોહરું, પોતાની પર્સનાલિટી, સમાજમાં પોતાની ઓળખ. તો સ્વને એની સાથે પણ સંબંધ છે. તો વ્યક્તિનું વ્યક્તિત્વ કઈ રીતે ઓળખાય છે? એની પ્રવૃત્તિઓ અને પ્રત્યાઘાતોનું એક કેન્દ્ર છે. તો વ્યક્તિએ સ્વ કાર્ય કરવા માટે શરીરને સાધન કે શરત તરીકે પણ વાપરી શકે છે અને એના દ્વારા ધ્યેય હાંસલ કરે છે. તો ક્રિયા કરાવનાર સ્વ છે અને સ્વનું ઘડતર કોણ કરે છે? સમાજ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ક્રિયા કોણ કરાવે છે? પોતે, પોતાની જાત, સ્વ. અને સ્વનું ઘડતર ક્રિયા શેમાં કરે છે? તો કે સમાજમાં કરે છે, માટે સ્વનું ઘડતર સમાજ કરે છે. તો કર્તાનું સ્વ અન્ય વ્યક્તિઓને, પોતાની જાત, અન્ય વ્યક્તિઓને, ચીજવસ્તુઓને કે પરિસ્થિતિઓને કયા સ્વરૂપે જોશે, તેનો શું અર્થ કરશે પોતાની જાત, કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિને કઈ સ્વરૂપે જોવે છે, જે કઈ સ્વરૂપે જોવે છે એનો શું અર્થ કરશે, તેના પર જ તેના વર્તનનો આધાર છે. ટૂંકમાં જેવું વ્યક્તિ જોવે, જેવું અનુભવે એવું એનું વર્તન હોય છે. એટલે કે સ્વને સમજવું ખૂબ જરૂર છે, પોતાની જાતને ઓળખવી, કારણ કે તેનાથી જ, તેનાથી તો કે પોતાના સ્વથી શું કરશે? તો કે જગતનું પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણ એટલે જગતને જે સ્વરૂપમાં છે એ જે સ્વરૂપમાં એને જોવું. તો જગતનું પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરે છે, તે શું વિચારે છે, તેની આત્મલક્ષી આ બાબત છે. પુરુષોને
પુરુષોની સ્ત્રીઓને જોવાની દ્રષ્ટિ. અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે વ્યક્તિ સમાજમાં કોઈ પણ બાબતને કઈ રીતે જોવે છે એ એના સ્વ સાથે જોડાયેલી બાબત છે પુરુષોની. કારણ કે પુરુષો એમ કહે છે કે સ્ત્રીઓની દ્રષ્ટિ ખરાબ છે. તો આ શું છે? પુરુષોની સ્ત્રીઓને જોવાની દ્રષ્ટિ. જે પુરુષ સ્ત્રીઓને જે દ્રષ્ટિથી જોશે એવી એને સ્ત્રી દેખાશે. જો પુરુષોને સ્ત્રી ખૂબ સારી દેખાશે તો એ સારી દ્રષ્ટિથી એને જોવે છે. જો સ્ત્રીને પુરુષના ચારિત્રની અંદર કંઈક ખૂટતું લાગે તો એને એ દ્રષ્ટિથી જોવે તો એ દ્રષ્ટિથી જોવે. ટૂંકમાં માણસ જગતને જે રીતે જોવે છે એ જ રીતે એને ઓળખે છે, એ જ રીતે એની સાથેનું એનું વર્તન છે. આ છે સ્વ અથવા કર્તા, કે વ્યક્તિની ક્રિયા એ ખૂબ મહત્વનું પરિબળ છે. વ્યક્તિનું વર્તન ખૂબ અગત્યનું છે. જેવી પ્રવૃત્તિ જેવું દેખાશે એવું જ એ પ્રવૃત્તિ કરશે એનો સ્વ. ધ્યેય અને લક્ષ્ય. ધ્યેય વ્યક્તિની સ્વની કલ્પના અને અટકળ છે. ધ્યેયમાં ભવિષ્યકાળનો સંદર્ભ પણ રહેલો છે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને વ્યક્તિ જે તે કંઈક ને કંઈક પોતાનો ગોલ નક્કી કરે છે અને એને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે. તો ધ્યેય એટલે વર્તમાન કાળમાં અસ્તિત્વ ધરાવતી નથી પરંતુ એને પ્રાપ્ત કરવાનો છે. એટલે કેવી ક્રિયા થઈ જશે? ભવિષ્યકાળની થઈ જશે. એવી ભવિષ્યની સ્થિતિ તેને કલ્પના દ્વારા જાણી શકાય છે અને પ્રયત્ન તથા સંકલ્પ દ્વારા એ પ્રાપ્ત કરે છે. તમે કોઈ વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષાની અંદર સારા ગુણ મેળવવાનું ધ્યેય નક્કી કરો છો, તો આ સારા ગુણ મેળવવાનું ધ્યેય નક્કી કર્યું, આ ધ્યેય તમારું કેવું થયું? ભવિષ્યનું થયું. વર્તમાનમાં તમે એ સ્થિતિ નક્કી કરી છે, ભવિષ્યની થઈ. હવે એને પ્રાપ્ત કરવા માટે તમે સંકલ્પ કરશો અને એને મેળવશો. તો ધ્યેય સામાજિક, દરેક સામાજિક ક્રિયા કેવી આપણી હોય છે? ધ્યેયલક્ષી હોય છે, કે આપણી કોઈક ને કોઈક ઈચ્છા હોય છે, એ ઈચ્છાને પૂર્તિ કરવા માટે આપણે કાર્ય કરીએ છીએ. તો વ્યક્તિના વર્તનના અર્થઘટનમાં ધ્યેય તત્વનું ખૂબ મહત્વ છે. તો કર્તાના સમાજના મૂલ્યો અને ધોરણો એ ધ્યેયની પસંદગીને અસર કરતા હોય છે. આપણું ધ્યેય કેવું હોય છે? કર્તા એટલે કે વ્યક્તિ. વ્યક્તિનું ધ્યેય કેવું હોય છે? તો કે એની ધ્યેયની પસંદગી એવી હોય છે, પોતાના સમાજ અને સંસ્કૃતિના મૂલ્યો અને ધોરણોને અનુરૂપ મોટાભાગે વ્યક્તિ પોતાના ધ્યેયની પસંદગી કરતી હોય છે. દાખલા તરીકે જૈન કે બ્રાહ્મણ યુવક કતલખાનામાં નોકરી કરશે જ નહીં, કારણ કે તેના સમાજ, તેમની સંસ્કૃતિ, તેના મૂલ્યો અને ધારાધોરણો પ્રમાણે શું? તો કે કતલખાનામાં નોકરી કરવી એક પ્રકારનું પાપ છે, એટલે નોકરી નહીં કરે, પોતાનું ધ્યેય એવું નક્કી જ નહીં કરે. તો ધ્યેય કેવું છે? તો કે માનવના વિચાર, વ્યવહાર અને વર્તનને સતત અસર કરે છે. ધ્યેય પામવા વ્યક્તિ સતત શું કરતી હોય છે? પ્રયત્નશીલ હોય છે. આપણે સતત પ્રવૃત્તિશીલ રહીએ છીએ. માનવ વર્તન માટે ધ્યેય કેવું બને છે? ચાલક બળ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, એક માર્ક્સનો પ્રશ્ન છે કે માનવ વર્તન માટેનું ચાલક બળ શું છે? તો કે એનું ધ્યેય કે લક્ષ્ય. મોટાભાગે આપણી પ્રવૃત્તિ ધ્યેયને અનુરૂપ હોય છે. તો ધ્યેય વ્યક્તિ માટે પ્રેરક અને પ્રેરણ છે. દાખલા તરીકે પરીક્ષામાં પ્રથમ આવવા માટે વિદ્યાર્થી બધું જ ભૂલી શું કરશે? તો કે અભ્યાસમગ્ન થઈ જાય છે અને વ્યક્તિના ધ્યેય નક્કી કરવાના અંગત પોતાના વિચારો, જરૂરિયાત, ધોરણો, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોમાં મહત્વનો ભાવ ભજવે છે. ટૂંકમાં જેવી સમાજ, જેવી સંસ્કૃતિ, જેવા મૂલ્યો, જેવા ધોરણો, એવી અને જેવી માનવની જરૂરિયાત, એ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાનું ધ્યેય નક્કી કરે છે. ત્રીજું છે સામાજિક ક્રિયાનું તત્વ, શરત અને સંજોગો. જે અવરોધોને પાર ન કરી શકે તેને શું કહીએ છીએ? શરત તરીકે આપણે ઓળખીએ છીએ. કે સંજોગો અથવા શરતો એવી બાબત છે કે જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં. આપણે જે નક્કી કર્યું છે કે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા છે, તો એ માર્ક્સ મેળવવા માટે આપણે કઈ શરતને આધીન રહેવું પડશે? તો કે એના માટે મહેનત કરી અને આપણે એને મેળવવાનું છે. તો જેને પાર કર્યા વિના, એટલે કે મહેનત કર્યા વિના આપણે આપણા ધ્યેયને મેળવી શકશું નહીં. તો ધ્યેય પ્રાપ્તિ માટે જે આપણે સંકલ્પ અને પ્રયત્નોની જરૂર પડે છે, તેમ ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં આવતી બાબતોને પાર કરવાની કે સામનો કરવાની પણ જરૂર રહે છે. કારણ કે એમને આપણું સંકલ્પ સિદ્ધ થશે નહીં. સંકલ્પ સિદ્ધ કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ સામનો કરવા માટે એની શરતો અને સંજોગોને ધ્યાન રાખવા પડશે. ડિગ્રી લેવા માટે 3 વર્ષ પસાર કરવા જ પડે. 1 વર્ષમાં ડિગ્રી ન મળે તો આ 3 વર્ષ પસાર કરવા એ આ શરત છે. કે કોલેજની ડિગ્રી મેળવવા માટે કેટલા વર્ષ ભણવું પડે છે? 3 વર્ષ. એના સિવાય ડિગ્રી મળતી નથી. તો વ્યક્તિ ધ્યેય પ્રાપ્તિમાં સહજતાથી નથી થતી. ધ્યેય પ્રાપ્તિમાં અનેક અવરોધો આવે છે અને એ અવરોધો દૂર ન કરી શકે
તો તેને જ શરત કહેવાય છે. તો આ શરત વ્યક્તિના કાર્ય માટે હદ કે મર્યાદા બાંધી આપે છે. તો શરતો શરીરની અંદર કે બહાર હોઈ શકે છે. ધ્યેય પ્રાપ્તિમાં ત્રણ પ્રકારના અવરોધ આવવાની શક્યતા રહે છે. અહીંયા સી વિભાગમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ધ્યેય પ્રાપ્તિમાં આવતા અવરોધો ત્રણ. કર્તાની શારીરિક શક્તિ, વ્યક્તિ પોતે સ્વ એની શારીરિક ક્ષમતા પણ એમાં છે. ઘણી વખત તમે ધ્યેય નક્કી કર્યું છે પરંતુ તમારામાં શારીરિક ક્ષમતા જ ન હોય તો તમે ધ્યેય પ્રાપ્ત ન કરી શકો. તમારા સ્નાયુની તકલીફ હોય અને તમે સ્પોર્ટ્સની અંદર આગળ જવા માગો છો એક્ઝામ્પલ તરીકે, તો વ્યક્તિની શારીરિક શક્તિ જ નથી તો એ ધ્યેય કઈ રીતે હાંસલ કરી શકશે. એ જ રીતે ભૌતિક પર્યાવરણ, કે તમારે કોઈ સ્થળે જવું છે, અચાનક જ કોઈ કુદરતી આફત આવી પડી તો તમે ત્યાં સુધી ન પણ પહોંચી શકો. અને સામાજિક પર્યાવરણ, કે ઘણી વખત સમાજના નિયમો, બંધનો, માન્યતાઓ, મૂલ્યો, ધોરણો નડતા હોય અને તમે એવું ધ્યેય નક્કી કર્યું હોય તો એ મૂલ્યોને કારણે તમે ત્યાં સુધી ન પણ પહોંચી શકો. તો જોઈએ એક્ઝામ્પલ તરીકે, કર્તાની શારીરિક શક્તિ, કે પાયલોટ થવું હોય તો પરંતુ આંખ કાચી હોય અને બહેરાશ હોય તો આ વ્યક્તિ પાયલોટ થઈ ન શકે. કારણ કે કર્તાની શારીરિક શક્તિ કેવી છે? નબળી છે. તો આ શારીરિક શક્તિ નબળી એ શું છે? ધ્યેયમાં આવેલી શરત, અવરોધ આવી ગયો છે કે એના કારણે પોતે આ ધ્યેય પ્રાપ્ત કરી શકશે નહીં. ભૌતિક પર્યાવરણ, કે નક્કી સમયે તમારે પહોંચવું છે પણ વાવાઝોડા સાથે વરસાદ આવે તો તમે ન પણ પહોંચી શકો, વચ્ચે કોઈ મુશ્કેલી આવી ગઈ. સામાજિક પર્યાવરણ, કે દલિત યુવકને પૂજારી થવું છે, દલિત જેને આપણે અનુસૂચિત જાતિ તરીકે ઓળખીએ છીએ તે ST, તો એવી વ્યક્તિને પૂજારી થવું છે પરંતુ સમાજ માન્યતા એને આપતો નથી કે દલિત વ્યક્તિ કોઈ પણ મંદિરનો પૂજારી બની શકે નહીં. આવી આપણા સમાજની માન્યતા છે. ખરી તો દરેક મનુષ્ય સમાન છે જ, પરંતુ સમાજ અને સંસ્કૃતિના માન્યતા, નીતિ નિયમો, ધારાધોરણોને કારણે આ વ્યક્તિ કેવી વ્યક્તિ? તો કે દલિત વ્યક્તિ પૂજારી બની શકતો નથી. તો આવા શરતો અને સંજોગોને કારણે પણ ઘણી વખત એમને અવરોધો પાર કરવા પડે છે. આ અવરોધો પણ વ્યક્તિને ક્રિયાની અંદર મુશ્કેલી ઊભી કરી શકે છે. તો આમ ધ્યેય પ્રાપ્તિ માટે ત્રણ પ્રકારની શરતોનો સામનો કરવો પડે છે અને પછી પોતાની પરિસ્થિતિ સુધી પહોંચી શકે. ચોથું છે સાધનો. સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિના એવા પાસા કે પરિબળો કે જેમના પર તેમનો કાબુ હોય છે અને તેના ધ્યેયની પ્રાપ્તિ કરવામાં એને મદદ કરે છે. આ સાધન ધ્યેય પ્રાપ્તિ માટે ખૂબ આવશ્યક છે. જો વ્યક્તિ પાસે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આવશ્યક સાધન જ ન હોય, જરૂરી ચીજ વસ્તુ, તો એ વ્યક્તિ પ્રાપ્ત નહીં કરી શકે. તમે પરીક્ષા આપવા જાઓ છો પણ પરીક્ષામાં લખવા માટે પેન જ ન હોય, પરીક્ષા ખંડમાં પહોંચી જાય અને પછી ખબર પડે કે મારી પાસે પેન નથી તો શું થાય? કારણ કે તમારે જે ધ્યેય પ્રાપ્ત કરવું છે કે પરીક્ષામાં સારી સફળતા પ્રાપ્ત કરવી છે, તો પરીક્ષામાં સારી સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી પાસે આવશ્યક સાધનો જરૂરી છે. હવે એ સાધન માટે જ ગણિતનું પેપર છે, તમારી પાસે પરિકર નથી, પેન્સિલ નથી, પેન નથી, સ્કેલ નથી, તો તમે આ ધ્યેય પ્રાપ્ત કરી શકો નહીં. તો સાધનનું સ્વરૂપ સરળ કે જટિલ પણ હોઈ શકે છે. લખવા માટે પેન, સંદેશો આપવો છે કોઈને તો ફોન. કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ધ્યેયને અનુરૂપ સાધન જરૂરી છે. કોઈ પણ ધ્યેય પ્રાપ્તિ માટે એકથી વધુ સાધનની જરૂર પડે છે. ક્યારેક વ્યક્તિએ વિભિન્ન સાધનોમાંથી પણ એકની પસંદગી કરવી પડે, કે ઘણા બધા સાધનો છે. હવે તમારે ધ્યેય પ્રાપ્તિ માટે એક જ સાધનની જરૂર છે તો તમારે પોતે પસંદ કરવાનું છે કે મારે શેનો ઉપયોગ કરવો. એ વખતે જો ભૂલ થાય તમારાથી પસંદગી કરવામાં તો ધ્યેય પ્રાપ્તિ થાય નહીં. જે જરૂરી હોય એ સાધન તમે પસંદ ન કર્યું અને બીજું કર્યું, તો કોઈ એક પરિસ્થિતિમાં સાધન હોય તે સાધ્ય પણ બને. એટલે કે એક માટે જે સાધન હોય તે અન્ય માટે સંજોગો પણ બને. એટલે કે તમારા માટે તમે જે ધ્યેય પ્રાપ્તિ માટે જે સાધન પ્રાપ્ત ઉપયોગ કર્યું છે એ સાધન અન્ય વ્યક્તિને ઉપયોગી ન પણ બને, એના માટે મુશ્કેલી પણ ઊભી થઈ શકે. એટલે દરેક વ્યક્તિ માટે, દરેક વ્યક્તિએ પોતાની ક્રિયાને અનુરૂપ ધ્યેય પ્રાપ્તિ માટે જે સાધન પસંદ કરે છે એ સરખા હોતા નથી. પરિસ્થિતિ, અહીંયા શબ્દ આપ્યો છે, વ્યક્તિની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને સાધન પસંદ કરવાનું હોય છે. તો ક્રિયા માટે આ ચારેય તત્વો ખૂબ અનિવાર્ય છે. જો કોઈ એકની ગેરહાજરી હોય તો સામાજિક ક્રિયા અર્થપૂર્ણ થવા દેતી નથી. સામાજિક ક્રિયા માટે ચાર તત્વો અનિવાર્ય છે. આપણે જોયા કે સ્વ કે કરતા, ધ્યેય, શરતો અને સાધનો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સામાજિક ક્રિયાનો અર્થ અને સામાજિક ક્રિયાના ચાર તત્વોની સમજ મેળવી. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.